રાખી અને આપણે બી ઓન ટેક્સ્ટબુક નામની એક પહેલ ચાલુ કરી છે આ પહેલ અંતર્ગત આપણે ઓલરેડી બે વિડીયો જોઈ લીધા છે અને એક નવો મુદ્દો આજે આપણે ભણવા જઈ રહ્યા છે જેમ આપણે જોયું કે ભાઈ હવે કરંટ અફેરમાં પણ વિધાનવાળા વાક્ય આવવાની શરૂઆત થઈ ગયેલી છે અને અંદર જઈ અને ડીપમાં પૂછવાની શરૂઆત થઈ ચૂકી છે તો આ પ્રકારના જેટલા પણ મુદ્દા કરંટ અફેરમાં હશે એ તમામે તમામ મુદ્દાઓ અહીં આપણે કવર કરી લઈશું જે તે સબ્જેક્ટને કનેક્ટેડ થતા હશે હિસ્ટ્રી હશે જીઓગ્રાફી હશે ઇકોનોમી હશે એ તમામે તમામ આપણે કરંટ અફેરના મુદ્દાઓ અહીંયા ચર્ચા કરીશું એવો આજે એક નવો મુદ્દો જોઈએ તો કરંટ અફેરની હેડલાઇન તમે જોઈ શકો છો આ ન્યૂઝ પેપરની જ હેડલાઈન છે એમાંથી જ આપણે સબ્જેક્ટને કનેક્ટ કરવાનો છે

એમાં કેટલાક રંગ અથવા તો કેટલાક એજન્ટ યુઝ થતા હોય છે જે અલગ અલગ કલર માટે ફાળવવામાં આવતા હોય છે આની ઉપર કર્ણાટક સરકારે જે છે એ બેન લગાવેલો છે અને બેન એમને એમ નથી લગાવેલો એક એજન્સીના એક સંસ્થાના એક રિપોર્ટને આધારે લગાવેલો છે તો આપણા માટે એ રિપોર્ટ એ સંસ્થા પણ આઈએમપી છે અને સાથે સાથે પ્રિલિમ પરીક્ષા માટે એ એજન્ટનું નામ પણ ખૂબ ઉપયોગી છે કે કયા ખાદ્ય એજન્ટને લીધે માનવ શરીર ઉપર એમની નકારાત્મક કેટલીક અસરો થતી હતી

આ એજન્ટની શું એવી અસર થઈ ગઈ કે જેને લઈ અને કર્ણાટક સરકારે એને ખાદ્ય વાનગીઓમાં ઉપયોગમાં ન લેવાની જે છે એ રજવાત કરી એવો પ્રતિબંધ લગાવ્યો તો એવું શું કારણ હતું તો જે આ એજન્ટ છે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ જે છે એ છાપકામમાં થાય છે પ્લાસ્ટિકમાં થાય છે અલગ અલગ જે બધી વસ્તુઓ બનતી હોય કાપડ બનતા હોય એમાં અલગ અલગ કલર આપવા માટે થતો હોય છે અલગ અલગ એજન્ટો અલગ અલગ કલર આપતા હોય છે

એ બીજા પ્રકારના જે કલરો છે પિંક ટાઈપના કલરો છે એનું મિક્સચર થઈ અને ઉપયોગમાં આવતું હતું તો આ બંને વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે બીજો આ રોડામાઇન બી ને લીધે મુખ્યત્વે માનવ શરીરો ઉપર કેટલીક નકારાત્મક અસરો થઈ તો કઈ કઈ અસરો થઈ તો સૌથી પહેલા જે છે એ દ્રષ્ટિ આંખને નુકસાનકારક હતો આ એજન્ટ રોડામાઇન બી નો જો ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ લેવામાં આવે

અને બીજું કે એનાથી માનવ શરીરો ઉપર કઈ કઈ અસરો થઈ શકે છે તો આ ત્રણે ત્રણ વિગતો આપણે પ્રિલિમ પરીક્ષામાં વિધાનો સ્વરૂપે પણ પૂછી ચલો નેક્સ્ટ જોઈએ હવે બીજું કે ભાઈ કર્ણાટક સરકારે આ રોડામાઇન બી ઉપર જે પ્રતિબંધ લગાવ્યો છે એવો કઈ અથવા તો કઈ એજન્સી રિપોર્ટ આપ્યો કે આ રોડામાઇન બી જે છે એ માનવ શરીરને જે છે એ નુકસાન દે છે આવો રિપોર્ટ કઈ સંસ્થાએ આપ્યો કઈ સંસ્થાની ભલામણના આધારે કર્ણાટકે આ પ્રતિબંધ લગાવ્યો તો એ સંસ્થા પણ આપણા માટે ઉપયોગી બની બની શકે છે અને આનું ફૂલ ફોર્મ ભવિષ્યમાં અથવા તો આવનારી પ્રિલિમ પરીક્ષામાં પણ પૂછી શકાય અને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ પૂછાઈ પૂછાય છે આપણને ખ્યાલ છે આ સંસ્થાનું ફૂલ ફોર્મ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ સંસ્થાનું નામ છે એફ ડબલ એસ એઆઈ આ સંસ્થાએ જે છે એ રિપોર્ટ આપી છે આ સંસ્થાએ ભલામણ કરી છે કર્ણાટક ગવર્મેન્ટને

એ ખોટો પડતો હોય છે તો આવી ઇન્ફોર્મેશન આપણે ડિટેલ તરીકે યાદ રાખવાની કે આ સંસ્થા જે છે એ કાનૂની સંસ્થા છે બીજું આને કયા મંત્રાલય હેઠળ મૂકવામાં આવે છે કયું મંત્રાલય જે છે એ આને કયા મંત્રાલયને આધીન આ સંસ્થા કામ કરે છે તો એ મંત્રાલય પણ આપણે યાદ રાખશું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તો મંત્રાલય પણ આપણે યાદ રાખશું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આટલી વસ્તુ આપણે આ સંસ્થા આધારિત યાદ રાખશું માનવ શરીર ઉપર કયા કયા પ્રકારની અસરો કરે છે અને એનો રંગ એજન્ટ તરીકે કયો રંગ જે છે એ પણ આપણે યાદ રાખશું તો આ તો આજનો મુદ્દો આઈ હોપ કે આટલું તમને ક્લિયર હશે ઓકે નેક્સ્ટ જે તમને કાલે ગઈ કાલે સવાલ પૂછવામાં આવ્યો હતો એ સવાલનો જવાબ જોઈ લે કે આનો સાચો જવાબ શું છે તો તમને પૂછ્યું હતું કે ભાઈ નીચેનામાંથી કયું બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એ ઓપ્શન જોયું કે ભાઈ તિબેટમાં કૈલાસ પર્વત તો કૈલાસ પર્વત કે માનસરોવર પર્વત જોયું હશે અને એ અને બી ટીક કર્યા હશે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ જોવાનું છે કે આવા વિકલ્પો તમને એ અને બી માં આવશે કારણ કે તમને એવું યુઝ્યુઅલી લાગે છે કે તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી જ ગંગા અને બ્રહ્મપુત્રા બંને નું ઉદભવ સ્થાન છે તો એમાંથી જ કોઈ હશે પરંતુ અહિયાં તમને સ્પેસિફિક ગ્લેશિયર એ જ પ્રકારનો હતો હવે આજનો તમારા માટે શું સવાલ છે તો આજનો સવાલ આપણે જોઈ લઈએ કે બોરી થર્મલ પાવર સ્ટેશન ડબ્લ્યુટી કઈ નદીના કિનારે આવેલું છે એના ચાર ઓપ્શન પણ છે નર્મદા લુણી સાબરમતી અને મહી તો આ ચારે નદીમાંથી કઈ નદીના કિનારે આ બોરી થર્મલ પાવર સ્ટેશન આવેલું છે આ પ્રશ્નોનો જવાબ તમારે જે છે એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે આવા પ્રશ્નો ઘણા બધા એનાલિસિસ અને ડિટેલ કરીને કાઢવામાં આવતા હોય છે કે કઈ રીતે જે છે એ તમને ક્વેશ્ચનમાં મૂંઝવવામાં આવતા હોય છે એ રીતના આ ક્વેશ્ચન તૈયાર કરવામાં આવતા હોય છે અને આ ક્વેશ્ચન તમારી માટે જ તૈયાર કરવામાં આવતા હોય છે તો મેક્સિમમ ટ્રાય કરો કે આ પ્રશ્નનો આન્સર તમને આવડે ના આવડે તો જોઈ અને ચેક કરો ડિટેલ ગુગલમાં પૂછી પણ તમને આ પ્રશ્નનો ઉત્તર આવડવો જોઈએ અને બીજું કે ભાઈ તમારા લોકોનો સમર્થન જે છે એ અમારા માટે માટે કામ કરવા સ્ત્રોત તરીકે કામ કરતું હોય છે તમારા લોકોનું સમર્થન અમને વધારે સારું કામ કરવાની પ્રેરણા આપતું હોય છે તો આ તમામે તમામ વિડીયોની જે ડિટેલ છે વિદ્યાર્થી મિત્રો આ મંચ દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચે તમારા મિત્રો સુધી પહોંચે એ પ્રકારનો પ્રયાસ પણ કરવો જોઈએ તો ચલો આવા જ કોઈ નવા ટોપિક સાથે આપણે ભવિષ્યમાં આ સિરીઝ અંતર્ગત મળશું ધન્યવાદ જય હિન્દ જય ભારત